નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગની. સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં. દર્શક મિત્રો, એક તરફ દિવાળી નજીક આવી રહી છે, દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, પરંતુ બજારની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક મંદીના ભણકારા હજુ પણ સંભળાઈ રહ્યા છે. વેપારીઓની જો વાત કરીએ તો કાપડ ઉદ્યોગમાં સુરત અને અમદાવાદમાં જે પ્રમાણે પહેલા જે કપડાં વેચાતા હતા તે આ વખતે વેચાય છે ખરા, તે પણ એક સવાલ થાય છે. ત્યારે ખરેખરમાં આ વખતે દિવાળી છે કે દિવાળીમાં મંદીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આ જ અંગે જનતાનું શું કહેવું છે, ભરૂચના લોકોનું શું કહેવું છે, નજર કરીએ તેના પર. તો દિવાળીનો માહોલ છે અને ગણતરીના દિવસોમાં આ તહેવાર આવી જશે. અમે અત્યારે ઊભા છે ભરૂચના હાર્દસમા વિસ્તાર એટલે કે પાંચબત્તી વિસ્તારમાં, અને હાલ અમે ઊભા છીએ મિલેનિયમ માર્કેટ. આ મિલેનિયમ માર્કેટમાં કાપડનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે, કાપડનો સારો એવો ઉદ્યોગ છે, સારી એવી દુકાનો છે અહીંયા કપડાંની, પરંતુ દિવાળીના માહોલ હોવા છતાં પણ અહીંયા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ, જે પ્રમાણે દુકાનો ખાલી ખાલી દેખાઈ રહી છે, કોઈ પણ પ્રકારની ગ્રાહકી અહીંયા નથી. ક્યાંક ઓનલાઈન શોપિંગના કારણે પણ હોઈ શકે, ક્યાંક મંદીનું પણ એક કારણ હોઈ શકે, જેના કારણે અહીંયાની જે દુકાનો છે એમાં ગ્રાહકી નથી જોવા મળી રહી, અને વેપારીઓ ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે અને વેપારીઓની પરિસ્થિતિ ખૂબ જ કફોડી છે. જાણવા માટે અહીંયા અમે ઊભા છીએ, કેટલાક વેપારીઓ અમારી સાથે છે. મારું મંતવ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચના કેટલાક વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌ પ્રથમ આપની સાથે વાત. આપનું નામ? અફઝલ ખત્રી. અફઝલભાઈ, દિવાળીનો માહોલ છે, શું લાગે છે, ગ્રાહકી કેવી છે તમારી? કશું નથી ગ્રાહકી. શું કારણ હોઈ શકે આ ગ્રાહકી ના હોવાનું? મંદી. બીજું ગ્રાહકી ગયા વર્ષે જેવી હતી એ વર્ષે આજે નથી ગ્રાહકી એવી. ઓકે. આપનું નામ? નામ મોહમ્મદ તોહિદ અંસારી. ક્યું કસ્ટમર નહીં આ રહે હૈ આપકે હિસાબ સે, ક્યા લગ રહા હૈ આપકો? આપ આઈ થિંક ટેલર કા કામ કર રહે હો આપ. કિતને કપડે સી લેતે હો? કપડે અગર પૂરે દિન મેં 6-7 ડ્રેસ આવે તો સી લેતા હું, લેકિન અભી બિલકુલ કુછ ભી નહીં હૈ. પિછલે સાલ કે મદ્દેનજર ઇસ સાલ ક્યા માહોલ હૈ? પિછલે સાલ કિતના ગ્રાહક થા, આજ ઇસ સાલ મેં કિતના ગ્રાહકી હો રહી હૈ, જિસ પ્રકાર કી જે પરિસ્થિતિ કા નિર્માણ હુઆ હૈ? પિછલે સાલ તો બહોત અચ્છા થા, લેકિન ઇસ બાર તો બિલકુલ કુછ ભી નહીં હૈ. ચલિયે. આપનું નામ? અલી અસગર. શું લાગે છે, ગ્રાહકી આવે છે કે હજી પણ મંદીનો માહોલ દેખાય છે? મંદીનો માહોલ છે, મંદીનો માહોલના અંદર બધા જ વેપારી પરેશાન છે. આગળનું લગભગ વેપારીઓના પેમેન્ટ કરવાની પણ તકલીફ પડી રહેલી છે બધાને, અને નાના મોટા ખર્ચાના અંદર પણ તકલીફ પડી રહેલી છે. અત્યારે તો ઘર ખર્ચા કાઢવા અને ભાડા ભરવા એ ઘણું જ મુશ્કેલ છે આ સંજોગોમાં. આપનું નામ? મોઈસ. મંદીના પાછળ કયું કારણ હોઈ શકે? જે પ્રમાણે ગયા વર્ષે સારી મંદી મિલેનિયમ માર્કેટમાં હતી, અત્યારે ગ્રાહકો નથી દેખાઈ રહ્યા, શું કારણ હોઈ શકે? એનું એક જ કારણ છે, એ ઓનલાઈન બિઝનેસ. જે ઓનલાઈન બિઝનેસ થાય છે તે અમારા વેપારમાં મિનિમમ 60% ધંધામાં વેપારમાં ફરક પડી ગયો છે. એ અમે ખાલી સરકારથી એક જ આશા રાખીએ છીએ કે ઓનલાઈન ધંધો બંધ થઈ જવો જોઈએ, ને ફોરેનની જે બધી કંપની આવીને બધી બેઠી છે ઓનલાઈન જે બિઝનેસ કરે છે એ એક ઇન્ડિયન ઇન્ડિયામાં રહીને ઇન્ડિયાનો માણસ કરી શકે એ બહુ સારી રીતે કરી શકે છે, પણ એ નહીં થઈ શકતું. કેમ કે ઇન્ડિયાનો માણસ નહીં કરવાનું કારણ એક જ છે કે એને ટેક્સ બહુ મારી નાખે છે. ચાલો. આપનું નામ? શમસુદ્દીન. શમસુદ્દીનભાઈ, શાનો બિઝનેસ છે તમારો અહીંયા? ક્લોથિંગનો. શું લાગે છે, ગયા વર્ષે કેટલી ગ્રાહકી હતી, આ વર્ષે કેટલી ગ્રાહકી છે? જો ગ્રાહકી ઓછી છે કે કેમ? પહેલો તો એકો પબ્લિક બહુ છે, વેપાર ઓછો છે. શું કારણ હોઈ શકે? લોકો પાસે પૈસા નથી, મંદી છે, શું કહે છે લોકો? શું કહે છે કે ઘર મોંઘી વસ્તુ પડે છે, શું હોય છે? લોકોને મેઇન એ રીઝન છે કે ઓનલાઈન ફોટોગ્રાફી લોકો બહુ જોવે છે. ઓનલાઈન શું હોય, 500 રૂપિયાની વસ્તુ હોય સમજો, પણ પીસ જે ફોટોગ્રાફી કરી હોય એ 2500નો પીસ હોય, એટલે એનાથી લોકો ભરમાઈ જાય છે ફોટોગ્રાફી જોઈને. ઓનલાઈન એકચ્યુઅલ પીસ આવે ત્યારે ખબર પડે કે આ ભાઈ 500 વાળો છે, પણ ફોટોગ્રાફી 2500ની હતી, એટલે એ પછી એક્સપેક્ટેશન બધી લઈને અહીંયા દુકાનોમાં આવે છે કે આવા ફોટા લઈને આવું બતાવો. જે ઓનલાઈનના ફોટોગ્રાફી ને એ વસ્તુ પછી એ વસ્તુ આપી બી છે કે ભાઈ 2500નો પીસ છે જે ફોટોગ્રાફનો, એ આપણે 2500માં આપી બી શકીએ છીએ, પણ એ 500માં એની બજેટ 500 રૂપિયા જ છે. એટલે ઓનલાઈને લોકોની પસંદગી બહુ હાઈ કરી નાખી ફોટા બતાવીને, એના હિસાબે સિલેક્શનમાં બહુ તકલીફ પડે છે. આપની સાથે વાત કરીશું. આપનું નામ?
શકીલભાઈ છે. શકીલભાઈ, શું પ્રોબ્લેમ હોઈ શકે? આ ઓનલાઈન ધંધો છે જે આ ધંધાને પડી ભાંગવામાં. ઓનલાઈનની અંદર સૌથી મોટી જે પ્રોબ્લેમ છે ને તેમાં શું છે, મારા મત પ્રમાણે કે એક વ્યક્તિ વિચાર કરે કે મારે એક ડ્રેસ લેવું છે, પણ એને આખું ટાર્ગેટ આપવામાં આવે કે ભાઈ તમે આ 5,500માં તમને 5 ડ્રેસ, પણ લાલચની અંદર 5 ડ્રેસ લે, પછી 5 ડ્રેસ લઈ લે પછી એને ગમે તેવું નીકળે, પણ એ વ્યક્તિ પછી હું વિચારે કે હવે 2 વર્ષ સુધી હું આ નથી લેવો, મારો ધંધો ચાદરનો છે. હવે ચાદરની અંદર બોમ્બે ડાઈંગની ચાદર આટલી કિંમતમાં તમને 5 સેટ, હવે એક વ્યક્તિ 5 સેટ ચાદરનો લઈ લે પછી એ માણસ બીજી વખત ક્યારે ચાદરના સેટ લે? જ્યારે તમે પર્સનલ દુકાને જઈને ખરો તો તમે વર્ષે વર્ષે નવી નવી વેરાયટી લઈ શકો, ત્યાં લાલચમાં આવીને વ્યક્તિ 5-7 સેટ સાથે લઈ લેશે, પછી 2 વર્ષ સુધી લેવાનો નથી. એક કારણ આવી મને લાગે છે. આપનું નામ? સાજિદ પટેલ. સાજિદભાઈ, શું સમસ્યા લાગે છે તમને? શું લાગે છે કે આ મંદિર પાછળના કારણો શું હોઈ શકે? ગયા વર્ષે મિલેનિયમ માર્કેટમાં ભરચક પબ્લિક જોવા મળતી હતી, આ વખતે નહીં. સાહેબ, હું મિલેનિયમ માર્કેટના અંદર છેલ્લા 20 વર્ષથી છું, જ્યાંનું માર્કેટ બન્યું છે અને હું અહીંયાનો પ્રમુખ પણ છું. છેલ્લા ઘણા સમયથી અમારા વેપારીઓની એવી માંગ હતી કે તમે આ પાર્કિંગની વ્યવસ્થા વ્યવસ્થિત કરાવી આપો વોચમેન થ્રુ, કેમકે એના કારણે અહીંયા આગળ જગ્યા ન હતી, એટલે અમારા વોચમેન બહાર એને માર્કેટના અંદર જેટલી થતી હતી ગાડી એના સિવાયની બહાર પાર્કિંગ કરતા હતા. એટલી બધી સારું માર્કેટ હતું, પણ પાછલા વર્ષની કમ્પેરિઝનમાં હમણાં તમે હમણાં હાજરમાં છો ને અહીંયા જોઈ શકો છો કે જેટલી ગાડીઓ છે તે કદાચ 75% વેપારીઓની ગાડીઓ છે. દરેક દુકાનની અંદર ગ્રાહક જોશો તો એક બે ગ્રાહક હોય છે, તો શું એના લઈને દિવાળીના કારણે દરેક વેપારી આશા લઈને બેઠા હોય છે કે ભાઈ ચાલો થોડું ઘણું દેવું થઈ ગયું છે તે આપણે આ દિવાળીના કારણે એને ઉતારી દઈશું. પણ જો 2-4 ઘરાક અને રોજની જે રેગ્યુલર જે વકરો આવતો હોય તે વકરાને લઈને જો દિવાળીના દિવસે એવી જવાનું હોય તો ડેફિનેટ છે કે વેપારીને દેવામાં જ રહેવાનો છે, અને દેવાના કારણે બધા દુનિયાભરના બીજા એના સાઈડ ઇફેક્ટ ત્યાર પછી આવશે. લોનો લીધી હોય, ભાડા ભરવાના હોય, કંઈક તો વેપારી ઉઠી જાય, કંઈક તો દુકાનો બંધ કરવી પડે, કંઈક તો જેના જે બીજા સાઈડ ઇફેક્ટ ત્યાર પછીના હોય તે વેપારીને ભોગવવાના આવશે ત્યાર પછીને. અને તેનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કારણ જોઈ શકો છો કે બધા જ રીઝન છે કે ચાહે નોટબંધીના લઈને આવી હોય, GST લઈને આવી હોય, ઓનલાઈન બિઝનેસ બી છે, જે મતલબ ફેક્ટર છે ને બધા જ ફેક્ટર કામ કરી રહેલા છે કે આ મંડી છે ને આ માર્કેટ એવું છે. ભરૂચનું હાર્ટ ગણાય છે કે સૌથી મોટું માર્કેટ અહીંયા આગળ છે, કપડાને લઈને કે રેડીમેડને લઈને કે કાપડને લઈને ભરૂચનું જો સૌથી હાર્ટ ને હોટ માર્કેટ જો આ હોય ને અહીંયા આગળ આ મંડીની અસર દેખાતી હોય તો તમે બીજા માર્કેટની તો હવે વાત જ કાં ભરૂચમાં કરવાની જરૂર છે. ચલો, તો આ હતા મિલેનિયમ માર્કેટના કેટલાક વેપારીઓ. એમનું કહેવું છે કે ઓનલાઈન શોપિંગ અને પાછલા સમયમાં જે GST અને નોટબંધી આવી એની પણ ઝાઝી અસર અહીંયા જોવા મળે છે, અને ખાસ કરીને મંદીનો જે માહોલ છે એ મંદીના માહોલના વચ્ચે ગ્રાહકો જે ગયા વર્ષે હતા આ વર્ષે નથી દેખાઈ રહ્યા. શું કારણ છે? સરકારને મનોમંથન કરવાની જરૂર છે. કેમેરા પર્સન વસંત ગોહિલ સાથે વસીમ મલેક, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. વાત કરીએ, એક તરફ દિવાળી નજીક આવી રહી છે, માત્ર ગણતરીના દિવસો દિવાળીને બાકી રહ્યા છે, ત્યારે વેપારીઓ જે છે ક્યાંક ને ક્યાંક તેઓ પણ મંદીના માહોલમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ લોકો પાસે પૈસા પણ ક્યાંક ને ક્યાંક નથી, લોકો પણ મંદીમાં સપડાયા છે. અને બીજી તરફ ઓનલાઈન શોપિંગ એ એક ખૂબ જ મોટો વેપારીઓ મંડળ માટે સવાલ ઊભો થઈ રહ્યો છે કે ઓનલાઈન શોપિંગના કારણે તેમની ગ્રાહકી ઓછી થઈ રહી છે. દિવાળીના સમયમાં જો વેપારીઓને બેસી રહેવાનો વારો આવતો હોય ત્યારે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અને પાછલા વર્ષની કમ્પેરિઝનમાં જો આ વખતની વાત કરવામાં આવે તો જે રીતે ભરૂચના લોકોએ તેમનું મંતવ્ય જણાવ્યું કે પાછલા વર્ષે જે ગ્રાહકી હતી તેના કરતાં સાવજ પ્રમાણ ઓછું થઈ ગયું છે. તેમના માલની જો વાત કરીએ તો વેપારીઓ પાસે જે કાપડનો માલ પડ્યો છે તે પડ્યો બગડી શકે છે અથવા તો પછી જૂનો થઈ શકે છે, જૂની પેટર્ન જૂની ફેશન થાય છે તેના કારણે પણ લોકો ન ખરીદે, આ પ્રકારની તમામ સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ત્યારે આ જ અંગે રાજકોટના લોકોનું શું કહેવું છે, નજર કરીએ તેના પર. શું આ દિવાળી ખરેખર કહી શકાય કે મંદીનો માહોલ અત્યારે ઝેલી રહ્યો છે? ખાસ આપણી સાથે કેટલાક ગ્રાહકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે આ દિવાળીનો જે સિઝન છે લોકો ક્યાંક ને ક્યાંક ખરીદી કરવા માટે જતા હોય છે. બેન, ખાસ હું આપને પૂછવા માંગીશ, શું નામ છે આપનું? ગોપી. બેન, શું કહેશો આપ, શું ખરીદી કરવા આપ નીકળ્યા છો આજે? આપ અત્યારે તો ભાભી માટે છે, પણ દર વખતે અમે અમારા માટે લઈએ છીએ, પણ આ વખતે જરૂરિયાત પૂરતી જ ખરીદી કરીએ છીએ એવું રાખ્યું છે. ખાસ શું કહેશો કે ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ ઘટી હોય એવું લાગે છે ખરા આ દિવાળીએ? એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ આપણે તો તમને એટલા કસ્ટમર કે એટલા ગ્રાહકો, મતલબ એટલા ગ્રાહકો દેખાતા નથી જેટલું આપણે દર વખતે દિવાળીનો માહોલ હોય છે. ધીમે ધીમે ઓછું થતું એવું લાગે છે મંદીને કારણે. કદાચ દરેક ગ્રાહક દરેક
ફિલ્ડમાં એવું દેખાય છે. શા કારણે મંદી શબ્દ છે, શા કારણે લાગે છે કે આ વખતે દિવાળીની મંદી છે, શા કારણે? આપણી સાથે બીજા પણ જે બહેનો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશે. બેન, શું નામ છે આપનું? જીમી. બેન, શું કહેશો, ખાસ મંદી છે, કયા અર્થમાં મંદી અત્યારે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં ત્યાં તમે કહો છો કે મંદી છે, પણ ખરા અર્થમાં મંદી કેવી રીતના ઉપજી? એટલે ઓલ ઓવર તમે જુઓ તો ડિમાન્ડ અને સપ્લાયનો જે રેશિયો હોય એ આ વખતે ઓછો થઈ ગયો છે બધી ફિલ્ડમાં. તમે કપડાં કહો કે કાંઈ બી, સપોઝ અમારા ઓલામાં હોય તો ઇમિટેશનમાં કે ગમે તે લેડીઝ આઈટમમાં કે ઓલ ઓવર ડિમાન્ડ જ ઓછી છે અને એના કારણે આ બધા કસ્ટમર્સ બધી જગ્યાએ ઓછા જ દેખાય છે. મુખ્ય કારણ એવું થઈ શકે કારણ કે સુરત હોય, અમદાવાદ હોય, કપડાંની મિલ પણ ક્યાંક ને ક્યાંક બંધ થઈ ગઈ છે, જે રોજગારી જે પહેલા જનરેટ થતી એ ક્યાંક ને ક્યાંક અત્યારે નથી દેખાય, એનું ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ અત્યારે દેખાવા મળી રહ્યું છે, લાગે છે ખરા? હા, એટલે એનું બી હોઈ શકે કારણ કે જે પહેલાં બિઝનેસ હતો ટેક્સટાઇલનો એ બી ઓછો થઈ ગયો છે અને એના કારણે પણ અત્યારે થોડું એવું લાગે કે કસ્ટમરને ડિમાન્ડ એના લીધે ઓછી થઈ હોય કે વેરાયટી અલગ મળતી હોય કે એ રીઝન પણ હોઈ શકે. ખરા અર્થમાં તમે માનો છો ક્યાંક ને ક્યાંક જીએસટી અને નોટબંધી પણ આનો એક કહી શકાય કે એક ભાગ રહી શકે? એ તો હવે 3 વર્ષ થઈ ગયા એટલે એનું અત્યારે ભાગ ભજવે કે નહીં આટલા ટાઈમ પછી એ ઇસ્યુ કાંઈ અત્યારે બહુ ખબર ન પડે, પણ આ રીઝન તો બને જ કે આ ટેક્સટાઇલનું જે છે કે એના લીધે જોબ્સ ઓછી થઈ હોય ને પ્રોડક્શન ઓછું થયું હોય તો માર્કેટમાં ઇફેક્ટ આવે એની. ક્યાંક ને ક્યાંક જે પ્રોડક્શન છે તે ઓછું થયું છે તે પ્રકારની શક્યતા અત્યારે સેવાઈ રહી છે. ખાસ હું બેન આપને પૂછવા માંગીશ, શું નામ છે આપનું? રીટાબેન. રીટાબેન, શું કહેશો, આજે આપ શું લેવા આવ્યા છો અને શું લાગે છે કે અત્યારે માર્કેટમાં અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે દિવાળીનો તહેવાર છે તે ક્યાંક ને ક્યાંક માથે છે, ત્યારે શું લાગે છે અત્યારે તમે બજાર ફરતા હશો? માર્કેટની વાત કરીએ, માર્કેટ અત્યારે કેવું છે? અત્યારે માર્કેટ સાવ મંદીમાં છે અને અત્યારે અમારે મારા દીકરાનો પ્રસંગ છે એટલે એના માટેથી અમે ખરીદી કરવા માટે આવ્યા છીએ. ખાસ જરૂરી છે એટલા માટે દર વર્ષે ગોલ્ડની ને કપડાંની ને દર વર્ષે ખરીદી જાજી કરતા, પણ એના પ્રમાણે આ વખતે આપણા માટે કાંઈ ખરીદી કરવાની ઈચ્છા નથી થતી એવું લાગે છે. ખાસ તો આપણી સાથે બીજા પણ બહેનો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, ખાસ હું આપને પૂછવા માંગીશ, શું નામ છે? મંજુભાઈ. શું લેવા આવ્યા છો ખાસ આજે આપ આવ્યા છો, કારણ કે મંદી છે તેમ છતાંય ખરીદી માટે કંઈક એવી સ્પેશિયલ કારણ ખરા? આ લગ્ન માટેની ખરીદી કરવા માટે આવ્યા છે, મારા ભત્રીજાના લગ્ન છે એના માટે જ લગ્નની છાપના જ કપડાં લેવા માટે આવ્યા છીએ. ખાસ આપણી સાથે વેપારી પણ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. સાડીના વેપાર સાથે આપ સંકળાયેલા છો, લગભગ કેટલા વર્ષથી આપ સાડી વેપાર સાથે સંકળાયેલા છો? આ મારો સાડીનો બિઝનેસ, હું ચેતનભાઈ સંપટ બોલું છું. આ હું છેલ્લા 25 વર્ષથી આ ધંધામાં હું ફીડ, આ મારો ધંધો છે અમારો. પણ છેલ્લા 3-4 વર્ષથી તો દિવસે દિવસે સાડીનો એક તો ક્રેઝ બી ઓછો થતો જાય છે અને ડિમાન્ડ બી ઓછી થઈ છે, એટલે પહેલાં કરતાં જે સાડીનો જે ટ્રેન્ડ હતો એકદમ લો થઈ ગયો છે ટૂંકામાં. એટલે પહેલાં શું કસ્ટમર લોકો જેને છાપમાં 4 કે 5 સાડી જે લેવાતી હતી એમ, એટલે હવે ખાલી 1 કે 2 જ આ લોકો લે છે, એટલે એમ બી ડિમાન્ડ ઘટતી જાય છે. ઓલ ઓવર છેલ્લા 1-2 વર્ષથી તો સાવ એકદમ ડિમાન્ડ ઓછી થઈ ગઈ. એના હિસાબે શું ટેક્સટાઇલ માર્કેટમાં બી આ જીએસટીના હિસાબે બહુ સારા એવા બધા કારણોસર હોય, એના હિસાબે થોડી વેપારમાં બી ડિફિકલ્ટી પડતી હોય છે. શું કહેશો, મંદીનો મુખ્ય કારણ શું હોઈ શકે? કારણ કે મંદી છે, જીએસટીની અસર હોઈ શકે ખરા? આ જીએસટીની અસર હોઈ શકે, જીએસટીના હિસાબે આગળ પાછળ જે કાંઈ બી અમારે ટ્રાન્ઝેક્શન હોય એના વિશે ઘરક જેમ ઓછા થાય એમ બી ટ્રાન્ઝેક્શનમાં બી પ્રોબ્લેમ થતો હોય છે એમને લોકોને, કારણ કે તમારો પણ ઘણો એવો માલ છે કે જે ક્યાંક ને ક્યાંક રહી જતો હોય છે. શું થાય પછી એ માલને કેવી રીતના આપ એનો નિકાલ કરો? નિકાલ કરી રીતે જનરલી શું, અમે જન્માષ્ટમી દરમિયાન અમે લોકો સેલ મૂકતા હોય છે, પછી એમાં અમે અલગ અલગ ટાઈપની બધી એમાં ઓલી યોજના બધા મૂકતા હોય, જેમ કે 1 માં 1 ગિફ્ટ હોય કે 2000ની ખરીદી કરો તો આટલું તમને ડિસ્કાઉન્ટ મળે, એ રીતની અમે યોજનાઓ કરતા હોય છે. ખરા અર્થમાં શું લાગે છે, આ દિવાળીનો માહોલ છે, ક્યાં મંદી પણ છે, પણ શું લાગે છે કે દિવાળી પહેલાં ક્યાંક ને ક્યાંક માહોલ છે એ જળવાઈ રહેશે? હજી તો છે દિવાળીની હિસાબે થોડી બજારમાં બી થોડું ઘણો ટ્રાફિક દેખાય છે, પણ હવે દિવાળી પછી જે લગ્ન સરાની જે સિઝન સ્ટાર્ટ થાય એનું હજી કંઈ કોઈ જાતનું કંઈ નિર્ણય આવતો નથી કે કઈ રીતની સિઝન જશે. છેલ્લો સવાલ પૂછીશ, અતિવૃષ્ટિ થઈ છે, વરસાદ ક્યાંક ને ક્યાંક સારો પડ્યો છે,
તો માર્કેટમાં જે લિક્વિડિટી છે એ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આવી ગઈ છે, શું લાગે છે કે એનાથી વેપાર વધશે ખરા? જનરલી આમ તમે જોઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે વરસાદ એકદમ સારો થયો. અમને એવી આશા છે કે વરસાદ સારો થયો તો ઘરાકી નીકળવી જોઈએ, પણ આ બધું જીએસટીને લગતા ને બીજા અનેક પ્રકારના જે કારણોસર હોય ને એના હિસાબે અત્યારે બજારમાં કોઈ જાતનો ક્યાંય રૂપિયો ફરતો નથી. તો આ હતા આપણી સાથે રાજકોટથી, ખાસ તો મહિલાઓ હતી અને વેપારી પણ હતા, એમને દ્વારા એમની એક પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી કે હાલ અત્યારે માર્કેટમાં કહી શકાય કે મંદીનો અત્યારે દોર ચાલી રહ્યો છે. એક બાજુ જ્યાં દિવાળી માથા ઉપર છે તો બીજી બાજુ એક એવું પણ કહી શકાય કે જે જીએસટી છે, જે નોટબંધી છે, એ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત નડી રહ્યો છે. ખાસ તો વાત કરીએ જે રોજગાર ધંધા જે બંધ થઈ ગયા છે તે એક મુખ્ય કારણ હોઈ શકે અત્યારે જે મંદીનો માહોલ છે. કેમેરામેન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. વાત કરીએ દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ મંદીનો સવાલ પણ સતાવી રહ્યો છે, વેપારીઓને પણ સતાવી રહ્યો છે. પરંતુ બીજી તરફ જો ઇન્કમની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આવકનો દર ઘટ્યો છે, જેના કારણે લોકો પણ હવે ખરીદી કરવાનું ઓછું કરી રહ્યા છે, જરૂર પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. ત્યારે સુરતી લાલાઓ કેવા મૂડમાં છે, સુરતના વેપારીઓનું શું કહેવું છે, નજર કરીએ તેના પર. હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, પરંતુ જે વેપારીઓ છે, ટેક્સટાઇલના વેપારીઓ છે, તેઓ ખૂબ જ ચિંતામાં દેખાઈ રહ્યા છે. કારણ કે જ્યારે આવતી અઠવાડિયે દિવાળી છે ત્યારે બજારમાં ખરીદી નથી જોવા મળી રહી, પહેલાં કરતાં ખરીદીમાં મોટો પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શું છે હાલમાં માર્કેટની પરિસ્થિતિ, કઈ રીતની પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે અહીં સુરતના કેટલાક ટેક્સટાઇલના વેપારીઓ જોડાઈ ગયા છે અને આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે કઈ રીતની પરિસ્થિતિ પિછલે સાલ ભી હાલત ફિર ભી અચ્છી થી, ઇસ સાલ તો ઇતની બુરી હાલત હો ગઈ હૈ, મંદી કા ઇતના માહોલ ચલ રહા હૈ જો કહેના નહીં હૈ. જબકી એક મહિના દો મહિના પહેલે માર્કેટ રોડ પે ઇતની ટ્રાફિક હોતી થી જીસકા બોલના હી નહીં, માર્કેટ તેજી રહેતા થા, પાર્સલો દિખતે થે સંડે જૈસે દિન મેં ચાલુ રહેતે થે, એસા ઇસ સાલ કુછ ભી દેખને કો નહીં મિલ રહા હૈ. આની પાછળનું તમે કારણ શું માની રહ્યા છો કે આ સાને લઈને આ બધું હોઈ શકે? જીએસટી, નોટબંધી. તમારું નામ જણાવશો અને તમે જણાવશો કે એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા જે વેપારીઓ છે તેઓ કારીગરોને પણ છૂટા કરી રહ્યા છે, તો તે પરિસ્થિતિ વિશે જણાવશો જરા. બિલકુલ, એ સત્ય છે. મારું નામ સુભાષ રાવલ છે, ટેક્સટાઇલ બિઝનેસથી જોડાયેલો છું, મારું યાનનું કામકાજ છે. છેલ્લા બે વર્ષથી જોવા મળીએ તો આ બિઝનેસમાં બિલકુલ મતલબ મંદીના કારણે ઘણા બધા કારીગરો પણ છૂટા થયા છે, ઘણા બધા દુકાનદારો છે, નાના દુકાનદારો તો લગભગ સાફ જ થઈ ગયા છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે દિવાળીના વખતે જે વખતે ટાઈમે આપણું ફૂલ ફ્લેશથી માર્કેટ ચાલુ હોવું જોઈએ અને જે વખતે આપણે મતલબ બિલકુલ નવરાશને ન હોવો જોઈએ એ વખતે આપણે અત્યારે રજા માળી રહ્યા છે કે આ ટીવીના ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, તો એનો કારણ ક્યાંક ને ક્યાંક મંદીનો છે ને એ જ વસ્તુ છે ને અહીંયાના આમ કારીગરને પણ બિચારાને પરભળવું પડે છે. જી, આપ જણાવશો કે કઈ રીતની પરિસ્થિતિ છે માર્કેટમાં, તમે યંગ છો તો તમે આ જે પરિસ્થિતિ છે તે ફેસ કરવા માટે રેડી છો ખરા? ના, આપણે તો રેડી નહીં મળે, કેમ કે ગયા 10 વર્ષથી હું ટેક્સટાઇલ માર્કેટથી જોડાયેલો છું ને 10 વર્ષથી હું કાપડનો વેપાર કરું છું. બરોબર, આફ્ટર જીએસટી નોટબંધી સુધી ઓકે હતો, પણ આફ્ટર જીએસટી માર્કેટની હાલત ખૂબ જ ખરાબ છે. ના, હાલના તમે જોવા જાઓ તો જે વેપારી પાસે 10 કારીગરો હતા તેમાંથી હાલ બે ત્રણ જ રાખે છે, બાકી બધાના છૂટો કરી દીધા છે. હવે છૂટો કર્યા છે તે લોકોના ઘર ચલાવવા માટે કશે તો કશે કરવું પડે. તે લોકો એવો ઊંધો કામ નહીં કરે, તે ભગવાનથી હું ખેરિયત માંગુ છું કે ઊંધો કામ નહીં કરે. તે લોકોને ઊંધો કામ કરે તો ક્રાઇમ અજે બઢી જાય, ના ક્રાઇમ બઢશે તો સરકારને પણ તકલીફ આવશે, ના હાલ વેપારીઓને પણ તકલીફ આવે છે, ના જીએસટી ખરેખર ખરાબ છે. જીએસટીના હું કાયદેસરે હું સપોર્ટ નથી કરતો, કેમ કે જીએસટી સારું ક્યાં સુધી છે, જ્યાં સુધી વન ટેક્સ હોય, વન ટેક્સમાં આવી ગયા પછી પણ હાલ જે વેપારી છે, વેપારી ખૂબ જ પરેશાન છે. 100માંથી આજના હાલે 30% પણ વેપાર નહીં મળે, 30% મોસ્ટ ઓફલી માર્કેટની દુકાનો ખાલી નહીં રહેતી હતી. આજના હાલે તમે જોવા જાઓ તો 30-40% ભાડું ઓછું થઈ ગયું છે, ન દુકાનના જે વેપારીઓ હતા દુકાન ખાલી કરી કરીને ગામ પ્લાન કરે છે, અમુક વેપારી જે છે નોકરીમાં આવી ગયા છે. આજના તારીખે વેપાર કરવાનું બહુ ટફ થઈ ગયા છે, ના હાલ ઘર ચલાવવાનું, વેપાર જોવાનું, સ્ટાફ જોવાનું, ના છોકરા છોકરાઓના પઢાવવાનું, બધું બહુ ટફ થઈ ગયા છે.
હાલની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, હું આ જ કહેવા માંગુ છું. જી લલિતભાઈ, તમે જણાવશો કે પહેલા દિવાળીમાં કઈ રીતની રોનક રહેતી હતી અને હવેની સિચ્યુએશન કઈ રીતની છે? ઉર્દુમાં એક શેર હે મેડમ, સુલતાન જહાં માસુક જો થે વો આજ ફિરે મારે મારે, જહાં ફુરસત બાત કરણ કી નથી બતલાને વાલા કોઈ નહીં. વૈસી સ્થિતિ આજ કી કપડા બજાર કી હો ગઈ હૈ, જહાં પે ફુરસત બાત કરને કી નહીં થી આજ હમકો બતલાને વાલા કોઈ નહીં હૈ. ઇસ પ્રકાર કી પરિસ્થિતિ જબ હમ દેખતે હૈ તો હમ યે સમજ લીજીએ કે થપ્પડ માર કરકે ગાલ લાલ કરને વાલી પોઝિશન જો હોતી હૈ વો હમારી આજ કી હૈ. હમારે પાસે બિક્રી નહીં હૈ, બિલકુલ મંદી કા માહોલ ચલ રહા હૈ. દુકાને જો આજ ભી ખુલી હૈ વો સફાઈ કે લિયે ખુલી હૈ, ઉનકે પાસે કોઈ પેકિંગ વાલા કામ નહીં હૈ. और अगर ऐसा चलता रहा अगर तो ये मार्केट बहुत ज़्यादा ख़राब हो जाएगा. जो करोड़ों की दुकानें थी वो लाखों में तो आ गई है, लाखों से मेरे को लगता है कहीं और ज़्यादा नीचे आ जाएगी तो मरने जैसी पोजीशन हो जाएगी. भाड़ा कम हुआ है, बेशक कम हुआ है, और तो दुकानें भी काफ़ी खाली है. अब ऐसी परिस्थिति जो है उसके अंदर सरकार क्या कर रही है, मैं सरकार के ऊपर कोई आक्षेप नहीं लगा रहा हूँ, लेकिन एक होता है रिसर्च एंड डेवलपमेंट जो होना चाहिए मंत्रालय की तरफ से, कपड़ा मंत्रालय की तरफ से, वो हमारा नहीं हो रहा है. सेल्स प्रमोशन का जो काम होना चाहिए वो नहीं हो रहा है. मैं सरकार श्री से विनती करता हूँ इस संदर्भ के अंदर कि ये करना चाहिए. पहला एवं हतु के स्टॉक बतो दिवाली समय निकली जतो तो हाल में एवी स्थिति नो सामनो करवो पड़ी रहो के स्टॉक नो भरावो थई रही होई. पिछली दिवाली वाला स्टॉक अभी अभी तक निकला है ये मैं कह सकता हूँ. दिवाली सोच करके लोग पहले ज़्यादा माल बना लेते थे, वो इस बार नहीं हुआ. स्कूल की सीजन थी वो फैल गई है, दशहरे की राखी की सीजन सब फैल गई है. आप भी अखबार में पढ़े होंगे कि किस तरह से सीजन पूरी है वो बैठ गई है. दक्षिण भारत की आड़ी की सीजन है, दुर्गा पूजा की सीज़न बंगाल बिहार की है, वो सब की सब फैल गई है. दीपावली की भी सीज़न ऑल ओवर इंडिया की होती है, वो भी इतनी नहीं चली है. हाँ, थोड़ा बहुत काम रहा है जिससे कि खाने भर गुजारे भर का काम व्यापारियों का हो जाएगा, लेकिन वो रौनक नहीं है जो कि होनी चाहिए थी. જે તમે જણાવશો, પહેલાં એવું હોય કે દિવાળીનો તહેવાર હોય તો રાજ્યની બહારથી પણ લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે, તો એવી હમણાં કઈ રીતની પરિસ્થિતિ છે? હમણાં પરિસ્થિતિ જોવા જઈએ તો બહુ ટફ છે. બહારના જે આવતા હતા ત્યારે હાલ આવતા નથી, કેમ કે પહેલાંથી તે લોકો પાસે જૂના સ્ટોક પહેલાંથી રાખેલા છે. જૂના સ્ટોક નહીં જાય ત્યારે સુધી તે લોકો નવા સ્ટોક નથી લેતા. નવા સ્ટોક અહીંયા જે અત્યારે માર્કેટમાં હાલ તમે જોવા જાઓ, જે 100% માલ બનાવતા હતા તેના પ્રમાણે આજે 30% જ માલ બનાવે છે. 30%માં પણ તમે જોવા જાઓ તો 15% તો તેના ગોડાઉનમાં જ છે, ને 15% સેલ થયેલા છે. તેમાં પણ કન્ફર્મ નહીં મળે કે કેટલાના પેમેન્ટ આવશે ને કેટલા જીઆર આવશે. હાલની પોઝિશન આ જ છે મેમ. તો આ હતા સુરતના લોકો અને કેટલાક વેપારીઓ અને તેમનું મંતવ્ય. તેમનું જણાવવું છે કે પહેલાં કરતાં જે ખરીદી છે તે 50% જેટલો ઘટાડો નોંધાયો છે. પહેલાં એક સમય એવો હતો કે દિવાળીના આગળ તેઓ પાસે વાત કરવાની પણ ફુરસદ નહીં હતી, ત્યારે હાલ તેઓ નવરા ધૂપ બેસી રહ્યા છે. ઘણિયા કાંઠે એક બે દુકાનો ખુલી છે કે જે પણ ફક્ત સાફ સફાઈ કરવા માટે ખુલી છે. પહેલાં એવું હતું કે 2 મહિના પહેલાંથી આ દુકાનો ખુલ્લી રહેતી હતી, એટલી ચહેલ પહેલ, એટલી રોનક માર્કેટમાં જોવા મળતી હતી. અને તેમને એવું પણ કહેવું છે કે કેટલાય વેપારીઓ એવા છે કે જેઓ નોકરી ધંધા તરફ પણ વળી ગયા છે, બીજો કોઈ બિઝનેસ અપનાવી લીધો છે. કેટલાક વેપારીઓ એવા છે કે જેઓ નોકરીનો રસ્તો અપનાવ્યો છે, તેમજ કારીગરોને પણ છૂટા કરવાની નોબત આવી છે. પહેલાં જેઓ 10 કારીગરો રાખતા હતા તેઓ હવે 2 થી 3 કારીગરો રાખી રહ્યા છે, અને એ કારીગરો પણ બેકાર બની રહ્યા છે તેવું આ વેપારીઓનું કહેવું છે. તેથી એમ કહી શકાય કે એકંદરે જે ટેક્સટાઇલ માર્કેટ, જે સુરતનું મેઇન હબ કહેવાય છે, તેની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે નિકિતા ચલિયાવાલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો વાત કરીએ દિવાળીનું માહોલ જામ્યો છે. એક તરફ દિવાળી નજીક આવી રહી છે, ગણતરીના દિવસો જ દિવાળીને બાકી રહ્યા છે, ત્યારે બીજી તરફ જે ટેક્સટાઇલ છે, જે કાપડ ઉદ્યોગ છે, તેને જે રીતનો માર પડી રહ્યો છે, મંદીનો માહોલ સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. મુશ્કેલીઓનો સામનો કરવાનો તેમને વારો આપ્યો છે. તો બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે ગ્રાહકો એક તરફ રૂબરૂ આવી અને દુકાન પરથી ખરીદી કરવાનું મોટાભાગે ટાળી રહ્યા છે. હવે ગ્રાહકો વધુ પડતું ઓનલાઈન શોપિંગમાં માની રહ્યા છે, જેના કારણે પણ ક્યાંક ને ક્યાંક ઘરાકી ઘટી હોય. અને બીજી તરફ મંદીનો માર જે જાહેર જનતા પણ સહન કરી રહી છે, તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓના ગ્રાહકો ઘટ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ટેક્સટાઇલમાં જે રીતનું ટેક્સ લગાડવામાં આવ્યું છે, GST લગાડવામાં આવ્યું છે, તેને જોતા વેપારીઓ દ્વારા જે કર્મચારીઓ છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે.
તો વેપારીઓ પણ હવે ક્યાંક ને ક્યાંક ધંધો છોડી અને અન્ય કોઈ રોજગારી અપનાવવા માટેના સાધનો અથવા તો પછી નોકરી તરફ વળ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે ગઈ સાલની દિવાળી અને આ વર્ષની દિવાળીમાં આસમાન જમીનનો ફરક લાગી રહ્યો છે. ગઈ સાલ જેટલા લોકો શોપિંગ કરવા માટે આવતા હતા તેનાથી 50% ઘટાડો ગ્રાહકોમાં જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક સરકારની ઢીલી નીતિ અને જીએસટી જે લગાડવામાં આવ્યું છે તેના કારણે આ નુકસાન ભોગવવાનો વારો વેપારીઓને આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે ટેક્સટાઇલ માર્કેટ પહેલા જે કરોડોનો બિઝનેસ કરતો હતો તે હવે લાખોમાં સમાઈ ગયો છે અને હવે પણ આવનારા દિવસોમાં હજુ પણ નબળો થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો વેપારીઓને કરવાનો વારો આવ્યો છે. દિવાળી એક તરફ નજીક આવી રહી છે અને વેપારીઓને મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. વાત કરીએ જાહેર જનતાની તો મોટા ભાગે હવે ગ્રાહકો ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા છે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક તેમને પણ મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે, જેના કારણે ગ્રાહકો પણ આ વર્ષે ઘટ્યા હોય તેવું વેપારીઓનું કહેવું છે. મંદીની સીધી જ અસર ધંધા રોજગાર પર પડી રહી છે. ખાસ કરી અને દિવાળીમાં જ્યારે લોકો નવા કપડાં ખરીદી અને નવા કપડાં પહેરતા હોય છે ત્યારે આ વખતે ગત વર્ષ કરતાં ડિમાન્ડ ઘટી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ સાથે જ મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.